नमस्कार विद्यार्थी मित्रों, बे लेक्चर में आपणे चेप्टर नंबर 13 वायुनो गतिवाद संपूर्ण पूरु करी। त्यार पछी आजे आपणे एक नवो चेप्टर शुरू करवाना छीए अने ए छे चेप्टर नंबर 14 के जेनुं नाम छे दोलनो। आ चेप्टर नी अंदर आपणे बे नवा प्रकारनी गति विशे भणवाना छीए। एक छे दोलित गति अने बीजुं छे आवर्त गति। આમ તો આપણે ગતિના ઘણા બધા પ્રકારની સમજૂતી આગળના ચેપ્ટર્સમાં મેળવી ચૂક્યા છીએ। એમાં સૌ પ્રથમ આપણે શરૂઆત કરી હતી ચેપ્ટર નંબર 3 થી, કે જેનું નામ હતું સુરેખ પથ પર ગતિ। એમાં આપણે એક પરિમાણમાં ગતિ ભણ્યા, બરાબર, કે જેને આપણે રેખીય ગતિ તરીકે ઓળખીએ છીએ, બરાબર। ત્યાર પછી ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, એમાં આપણે દ્વિપરિમાણમાં ગતિ વિશે ભણ્યા। એજ ચેપ્ટરની અંદર આપણે નિયમિત વર્તુળમય ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ વિશે પણ ભણી ગયા, બરાબર। અને છેલ્લે ચેપ્ટર નંબર 7 એમાં આપણે ચાક ગતિ વિશે માહિતી મેળવી। ત્યાર પછી હવે આજે આપણે ચેપ્ટર નંબર 14 દોલન એમાં બે નવા પ્રકારની ગતિ ભણવાના છીએ। એક છે દોલિત ગતિ અને બીજું છે આવર્ત ગતિ। હવે સૌ પ્રથમ આપણે ગતિની વ્યાખ્યા શું છે એ જોઈ લઈએ। ખરેખર તો આપણે ગતિની વ્યાખ્યા ડિટેલ્સમાં આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ, તેમ છતાં ફરી એક વખત અહીંયા આપણે રિવાઇઝ કરી લઈએ, બરાબર। તો આપણી સૌ પ્રથમ ડેફિનેશન છે ગતિ કોને કહેવાય, બરાબર। ગતિને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મોશન। તો ગતિ એટલે શું? તો એની વ્યાખ્યા કંઈક આવી છે કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય, બરાબર। આ એની વ્યાખ્યા છે કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। બે પદાર્થની સરખામણી તમને કરવાનું કીધું હોય, એમાં એક પદાર્થ સ્થિર છે અને બીજો પદાર્થ સ્થિર પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો એ પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય, બરાબર। એટલે ગતિની વ્યાખ્યા શું થાય? તો કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। હવે આપણે ગતિના પ્રકારો એના વિશે માહિતી મેળવીએ, બરાબર છે। ટેબલના ફોર્મમાં ગતિના કેટલા પ્રકારો છે એના વિશે માહિતી મેળવીએ। તો અહીંયા મેં ગતિ લખેલું છે, ગતિ એટલે કે મોશન, એના બે પ્રકારો પડે છે। એક છે બિન આવર્ત ગતિ, બરાબર। ગતિનો એક પ્રકાર છે બિન આવર્ત ગતિ અને બીજો પ્રકાર છે આવર્ત ગતિ, બરાબર। ગતિના બે પ્રકારો, એક બિન આવર્ત ગતિ અને બીજું આવર્ત ગતિ। પહેલા આપણે ભણીએ બિન આવર્ત ગતિ। ઓલરેડી બિન આવર્ત ગતિ વિશે ડિટેલ્સમાં અભ્યાસ આપણે આગળના ચેપ્ટરમાં કરી લીધો છે, એક વખત રિવાઇઝ કરી લઈએ કે બિન આવર્ત ગતિ કોને કહેવાય? તો જ્યારે કોઈ પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે અને સંપૂર્ણ ગતિ પૂરી ન કરે ત્યાં સુધી પદાર્થ પોતાના મૂળ સ્થાને પાછો ન આવે તો એ પદાર્થ બિન આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય। ટૂંકમાં પદાર્થ એક વખત ગતિની શરૂઆત કર્યા પછી ક્યારે પોતાના મૂળ સ્થાન ઉપર પાછો આવતો નથી તો એવો પદાર્થ બિન આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય। ઉદાહરણ તરીકે આપણી પાસે આવી એક સપાટી છે, સમજો, બરાબર, અને એ સપાટી ઉપર એક બ્લોક પડ્યો છે, બરાબર। હવે આ બ્લોક ઉપર આપણે આ દિશામાં એફ જેટલું બળ લગાવીએ છીએ, એટલે અમુક સમય પછી
બ્લોક ધારો કે ગતિ કરી અને અહીંયા પહોંચે છે બ્લોક નું શું થશે સ્થાનાંતર થશે વળી પાછું અહીંયા આપણે એ જ દિશામાં એફ જેટલું બળ લગાડીએ તો વળી પાછો બ્લોક છે એ મૂળ દિશામાં આગળ વધશે બરાબર ટૂંકમાં બ્લોકે જ્યાંથી ગતિની શરૂઆત કરી છે ત્યાં આગળ ફરી પાછો આવશે નહીં એક જ દિશામાં શું કરશે તો કે ગતિ કર્યા કરશે બરાબર છે તો આ જે ગતિ છે એને કહેવામાં આવે છે રેખીય ગતિ શું કહેવામાં આવે છે રેખીય ગતિ અને રેખીય ગતિ એ બિન આવર્તી ગતિ છે બિન આવર્તી ગતિનું ઉદાહરણ એમાં શું આવશે રેખીય ગતિ રેખીય ગતિમાં પદાર્થ એક વખત ગતિની શરૂઆત કર્યા પછી ફરી પાછો એના મૂળ સ્થાન ઉપર આવતો નથી બરાબર છે તો આ રેખીય ગતિ એ બિન આવર્તી ગતિ છે બીજું એક આપણે ઉદાહરણ જોઈએ દાખલા તરીકે આપણી પાસે આવી એક સપાટી છે અહીંયા એક ફૂટબોલ પડ્યો છે બરાબર છે હવે એ ફૂટબોલને આપણે કિક મારીએ તો ફૂટબોલ છે આપણને ખબર છે કે પરવલયાકાર માર્ગે ગતિ કરી અને સપાટી પરના બીજા કોઈ બિંદુએ જઈ અને પડશે બરાબર તો ફૂટબોલ દ્વારા થતી આ ગતિ એને આપણે શું કહીએ છીએ પ્રક્ષિપ્ત ગતિ બરાબર છે તો પ્રક્ષિપ્ત ગતિ છે એ બિન આવર્તી ગતિ છે કારણ કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થ ફરી પાછો પોતાના મૂળ સ્થાને આવતો નથી બરાબર છે તો રેખીય ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ આ બંને ઉદાહરણો બિન આવર્ત ગતિના છે બરાબર અને જે ઓલરેડી આપણે ડિટેલમાં આના વિશે આગળ ભણી ગયા છીએ ક્લિયર મેઇન જે વસ્તુ આપણે ભણવાની છે એ છે આવર્ત ગતિ આવર્ત ગતિ કોને કહેવાય અત્યારે એની વ્યાખ્યા માત્ર સાંભળજો આની પછીના પ્રશ્નમાં આપણે આવર્ત ગતિની વ્યાખ્યા લખીશું અને એના અલગ અલગ ઉદાહરણો જોઈશું તો આવર્ત ગતિ કોને કહેવાય તો જ્યારે કોઈ પદાર્થ પોતાની ગતિ દરમિયાન નિયત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત પથ પર નિયત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો એવો પદાર્થ આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય આવર્ત ગતિની વ્યાખ્યામાં આપણે ત્રણ પોઈન્ટ યાદ રાખવાના છે એક તો નિયત બિંદુ બીજું નિયત પથ અને ત્રીજું નિયત સમય અંતરાલ જ્યારે કોઈ પદાર્થ પોતાની ગતિ દરમિયાન નિયત બિંદુને અનુલક્ષીને નિયત પથ પર નિયત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો એ પદાર્થ આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય અને આવર્ત ગતિ કરતા પદાર્થનું સાદામાં સાદું ઉદાહરણ એ છે સાદું લોલક બરાબર અહીંયા આકૃતિમાં મેં એક સાદું લોલક દર્શાવ્યું છે આ દ્રઢ આધાર છે દ્રઢ આધાર સાથે આપણે સાદું લોલક છે જડિત કરેલું છે બરાબર સાદું લોલક અત્યારે એની મૂળ અવસ્થામાં છે એટલે સ્થિર છે બરાબર હવે આ લોલકને કોઈ એક બાજુ ખેંચીએ કાં તો આ બાજુ કાં તો પેલી બાજુ ખેંચી અને છોડી દઈએ તો લોલક શું કરશે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ સતત દોલનો કરશે બરાબર તો લોલકની આ જે ગતિ છે એને કહેવામાં આવે છે આવર્ત ગતિ શું કહેવામાં આવે છે આવર્ત ગતિ લોલકને આપણે કોઈ એક બાજુ ખેંચીને છોડી દઈએ તો એ શું કરશે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આવી રીતે આમ દોલનો કરશે બરાબર તો લોલકની આ ગતિ છે એને કહેવામાં આવે છે આવર્ત ગતિ આવર્ત ગતિની જે વ્યાખ્યા છે એ આ લોલકને લાગુ પડે લોલક જ્યારે સ્થિર હોય ત્યારે એનું જે સ્થાન છે એને એનું નિયત સ્થાન નિયત બિંદુ અથવા તો એને આપણે મધ્યમાન સ્થાન કહીએ છીએ બરાબર છે એટલે આ નિયત બિંદુની આસપાસ નિશ્ચિત પથ ઉપર આ જેનો એક પથ છે આ પથ સિવાય બીજા કોઈ માર્ગ ઉપર લોલક ગતિ કરશે નહીં બરાબર છે એટલે જ્યારે કોઈ પદાર્થ ગતિ દરમિયાન નિયત બિંદુની આસપાસ નિશ્ચિત પથ પર નિયત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો એ પદાર્થ આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય બરાબર એટલે લોલક છે એ શું કરે છે તો કે નિયત બિંદુની આસપાસ ગતિ કરે છે નિયત પથ ઉપર ગતિ કરે છે અને નિયત સમય અંતરાલ પછી પોતાની ગતિનું શું કરે છે પુનરાવર્તન કરે છે ધારો કે અહીંયા સ્થિર અવસ્થામાં છે લોલક પછી ગતિની શરૂઆત કરે તો પહેલા અહીંયા જાય વળી પાછો એની મૂળ સ્થિતિમાં આવી ફરી પાછો અહીંયા જાય ફરી પાછો એનું મૂળ સ્થિતિમાં બરાબર ત્યારે એને એક દોલન કર્યું એમ કહેવાય તો એક દોલનમાં જેટલો સમય લાગતો હશે એટલો જ સમય બીજા દોલન માટે લાગતો હશે એટલો જ સમય ત્રીજા દોલન માટે લાગતો હશે બરાબર પછી એવું થઈ શકે કે જેમ જેમ સમય પસાર થતો જાય
તેમ તેમ એના દોલનો ધીમા પડતા જશે બરાબર એક સમય એવો આવશે કે દોલન છે એ સંપૂર્ણ બંધ થઈ જશે અને લોલક છે એ સ્થિર થઈ જશે બરાબર પણ એના પાછળના કારણો જવાબદાર હોય છે એક તો હવાનું અવરોધક બળ ખાસ એના માટે જવાબદાર છે જેના કારણે અમુક નિશ્ચિત સમય અંતરાલ પછી છે એ દોલનો ધીમા થઈ મંદ પડી અને પાછું સ્થિર થઈ જાય પણ કહેવાનો મતલબ શું છે કે લોલકની જે ગતિ છે એ કેવી છે આવર્ત ગતિ છે આવર્ત ગતિની વ્યાખ્યા એ લોલકમાં લાગુ પડે છે આ સિવાય બીજું આપણે ઉદાહરણ જોઈએ તો આપણી પાસે એક દોરી હોય દોરી સાથે પથ્થર બાંધી અને એ પથ્થરને આપણે આમ ગોળ ગોળ ફેરવીએ બરાબર છે તો પથ્થર જે ગતિ કરે છે વર્તુળાકાર ગતિ છે બરાબર તો એ વર્તુળાકાર ગતિ એક આવર્ત ગતિનું જ ઉદાહરણ છે બરાબર અહીંયા મેં આકૃતિમાં દર્શાવ્યું છે આ એક દોરી છે દોરી સાથે પથ્થર બાંધેલો છે બરાબર આ પથ્થરને આપણે આમ ગોળ ગોળ ફેરવીએ બરાબર તો પથ્થરનો ગતિ કરવાનો જે માર્ગ છે એ તો નિશ્ચિત જ છે પથ્થરને વર્તુળાકાર માર્ગે જ ગતિ કરવાનું છે બરાબર અમુક ચોક્કસ સમય પછી પથ્થર પાછો પોતાના મૂળ સ્થાને આવવાનો જ છે વળી પાછું બીજું રાઉન્ડ પૂરું કરે ત્યારે પાછો પોતાના મૂળ સ્થાને આવે એટલે અહીંયા બે પોઈન્ટ લાગુ પડે એક તો નિશ્ચિત પથ અને નિશ્ચિત સમય અંતરાલ પછી પથ્થર પોતાની ગતિનું પુનરાવર્તન કરે પણ પથ્થર છે એ નિયત બિંદુને અનુલક્ષીને ગતિ નથી કરતો તેમ છતાંય પથ્થરની આ જે વર્તુળાકાર ગતિ છે એને આપણે આવર્ત ગતિ કહીશું અને શા માટે એ નિયત બિંદુની આસપાસ ગતિ નથી કરતો છતાં એને આપણે આવર્ત ગતિ કહીએ છીએ તો એના વિશેની માહિતી હમણાં જ આપણે થોડા આગળ ભણીશું બરાબર એટલે આ લોલકની ગતિ છે કેવી ગતિ છે આવર્ત ગતિ છે બરાબર છે પછી વર્તુળમય ગતિ છે કેવી ગતિ છે આવર્ત ગતિ આ વર્તુળમય ગતિમાં આપણે બીજા બે ઉદાહરણો આપી શકીએ સૂર્યની ફરતે ગ્રહોની ગતિ બરાબર ન્યુક્લિયસની ફરતે આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોનની ગતિ તો આ બધા જે ઉદાહરણો છે એના છે આવર્ત ગતિના તો આપણે ઉદાહરણો લખીએ લોલકની ગતિ લોલકની ગતિ એ આવર્ત ગતિ છે બરાબર સૂર્યની ફરતે ગ્રહોની ગતિ બરાબર આવર્ત ગતિ છે ત્યાર પછી આપણે લખી શકીએ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનની ગતિ બરાબર આવર્ત ગતિ છે પછી આપણે લખી શકીએ કે સ્પ્રિંગ સાથે બાંધેલા બ્લોકની ગતિ તો આ બધા આવર્ત ગતિના ઉદાહરણો છે સ્પ્રિંગની સાથે આપણે બ્લોક બાંધી અને બ્લોકને ખેંચી અને આપણે છોડી દઈએ તો બ્લોક છે એ સતત શું કરશે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરશે બરાબર તો એવી ગતિને આપણે શું કહીએ છીએ આવર્ત હવે મેઇન વસ્તુ આવે છે આ તો બધા આવર્ત ગતિના ઉદાહરણો છે પણ આવર્ત ગતિ છે એના પાછળ બે પ્રકાર પડે છે તો એ બે પ્રકાર ક્યાં છે એ આપણે જોઈ લઈએ આવર્ત ગતિના કેટલા પ્રકાર પડશે બે આવર્ત ગતિના બે પ્રકાર છે એમાં એક છે દોલિત ગતિ બરાબર એક પ્રકાર કયો છે દોલિત ગતિ અને બીજો પ્રકાર છે દોલિત ન હોય તેવી ગતિ બરાબર આવર્ત ગતિના બે પ્રકાર એક છે દોલિત ગતિ અને બીજું દોલિત ન હોય એવી ગતિ દોલિત ગતિ છે એમાં મધ્યમાન સ્થાનની જરૂર પડે દોલિત ગતિમાં શેની જરૂર પડશે મધ્યમાન સ્થાનની જરૂર પડે મધ્યમાન સ્થાનની આસપાસ થતી ગતિ છે બરાબર જ્યારે કોઈ પદાર્થ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર નીચે કે આગળ પાછળ આવર્ત ગતિ કરતો હોય તો એ પદાર્થ દોલિત ગતિ કરે છે એમ કહેવાય ટૂંકમાં દોલિત ગતિમાં મધ્યમાન સ્થાનની જરૂર પડે છે હવે અહીંયા મધ્યમાન સ્થાન શું છે એને થોડુંક આપણે વ્યાખ્યાયિત કરી લઈએ એટલે તમારા મનમાં કોઈ પ્રશ્ન ન થાય બરાબર અહીંયા લખીએ આપણે મધ્યમાન સ્થાન
મધ્યમાન સ્થાન કોને કહેવાય આપણે સાદા લોલકનું ઉદાહરણ લઈ અને સમજીએ એટલે વધારે ક્લિયર થશે સમજો કે આ આપણી પાસે એક દ્રઢ આધાર છે બરાબર દ્રઢ આધાર સાથે આપણે આ સાદો લોલક લટકાવેલું છે ક્લિયર હવે સાદો લોલક છે એ અત્યારે પોતાની મૂળ સ્થિતિમાં છે એટલે આ લોલકના નીચે તરફ જે બળ લાગે છે એ કયું હશે વજન બળ m થી અને દોરી દ્વારા લોલક પર ઉપરની તરફ જે બળ લાગે છે કયું હશે તણાવ બળ T મતલબ કે લોલક જ્યારે સ્થિર હશે ત્યારે એના ઉપર લાગતું પરિણામી બળ એટલે એને આપણે કહીએ છીએ નેટ ફોર્સ અને નેટ ફોર્સ કેવું હશે ઝીરો હશે બરાબર છે લોલક ઉપર લાગતું નેટ ફોર્સ પરિણામી બળ કેવું હશે ઝીરો હશે બરાબર છે એટલે આના ઉપરથી મારે મધ્યમાન સ્થાનની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય તો કે આવર્ત ગતિ કરતા પદાર્થના ગતિપથ પરનું એવું બિંદુ કે જ્યાં તેના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હોય બરાબર એ બિંદુને શું કહેવામાં આવે છે મધ્યમાન સ્થાન ફરીવાર આ જે પદાર્થ છે એ શું છે લોલક શું કરે છે કે આવર્ત ગતિ કરે છે બરાબર તો આવર્ત ગતિ કરતા પદાર્થના ગતિપથ પરનું એવું બિંદુ કે જ્યાં આગળ તેના ઉપર લાગતું પરિણામી બળ કેવું હોય શૂન્ય હોય તો એને શું કહેવામાં આવે છે તેનું મધ્યમાન સ્થાન કહેવામાં આવે છે બરાબર આ એક જ બિંદુ એવું છે કે ત્યાં આગળ લોલક ઉપર લાગતું પરિણામી બળ કેવું હોય શૂન્ય હોય બરાબર પછી લોલક છે એ ગતિ કરે તો આ બાજુ આવશે બરાબર પછી આ બાજુ આવશે તો આ બંને સ્થાન એવા છે કે ત્યાં આગળ એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય નહીં હોય બરાબર છે લોલક આમ ગતિ કરતું હોય તો એ ફરી પાછું એની મૂળ સ્થાન ઉપર આવવાનો પ્રયત્ન કરે ધારો કે આ બાજુ ગતિ કરતું હોય તો પણ પાછું પોતાના મૂળ સ્થાન ઉપર આવવાનો પ્રયત્ન કરશે એટલે મધ્યમાન સ્થાન એટલે શું તો કે આવર્ત ગતિ કરતા પદાર્થના ગતિપથ પરનું એવું બિંદુ કે જ્યાં આગળ તેના ઉપર લાગતું પરિણામી બળ કેવું હોય શૂન્ય બરાબર છે તો એને આપણે મધ્યમાન સ્થાન કહીએ છીએ તો લોલક જ્યારે સ્થિર હશે ત્યારે એ બિંદુ એવું છે કે ત્યાં આગળ લોલક પર લાગતું પરિણામી બળ કેવું છે શૂન્ય છે બરાબર છે તો એને આપણે એનું મધ્યમાન સ્થાન કહીએ છીએ હજી એક આપણે ઉદાહરણ જોઈએ ધારો કે આપણી પાસે આ સ્પ્રિંગ સાથે બાંધેલો એક બ્લોક છે બરાબર આ બ્લોક છે આ બ્લોક અત્યારે સ્થિર છે બરાબર એનું જે સ્થાન છે એને આપણે x બરાબર 0 કહીએ હવે સ્પ્રિંગને આપણે ખેંચીએ મતલબ કે બ્લોકને ખેંચીએ તો બ્લોક છે એનું સ્થાનાંતર ધન x દિશામાં થશે પ્લસ x જેટલું બરાબર ધન x દિશામાં એનું શું થાય સ્થાનાંતર થાય પ્લસ x દિશામાં બરાબર છે તો પરિણામી બળ છે એ કઈ બાજુ લાગશે આ બાજુ લાગશે જે દિશામાં સ્થાનાંતર થાય ને એની વિરુદ્ધ દિશામાં પરિણામી બળ લાગે એનું કારણ શું છે તો કે તમે સ્પ્રિંગને ખેંચી અને બ્લોકનું સ્થાનાંતર કરાવો ધન x દિશામાં ત્યારે સ્પ્રિંગ છે એ બ્લોક ઉપર પુનઃસ્થાપક બળ લાગશે બરાબર છે સ્પ્રિંગ શું કરશે બ્લોક ઉપર પુનઃસ્થાપક બળ લગાડશે એનાથી વિરુદ્ધ આ બ્લોક છે એને આપણે આમ ધક્કો મારે મતલબ કે સ્પ્રિંગનું સંકોચન કરાવીએ તો બ્લોકની જે ગતિ છે એ કઈ બાજુ થશે તો કે ઋણ x દિશામાં એનું સ્થાનાંતર થશે તો વળી પાછું પરિણામી બળ એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે ટૂંકમાં બ્લોક જ્યારે સ્થિર અવસ્થામાં હોય ત્યારે એના ઉપર લાગતું પરિણામી બળ કેવું હોય શૂન્ય હોય બરાબર છે અને એ જ એનું શું કહેવામાં આવે છે મધ્યમાન સ્થાન કહેવામાં આવે છે તો આપણે વ્યાખ્યા લખવી હોય તો આવું લખી શકીએ કે આવર્ત ગતિ કરતા પદાર્થના ગતિપથ પરનું એવું બિંદુ કે જ્યાં તેના પર એટલે જે પદાર્થ ગતિ કરે છે એના પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તે બિંદુને શું કહેવામાં આવે છે મધ્યમાન સ્થાન કહે છે
એટલે દોલિત ગતિ છે એમાં શેની જરૂર પડશે મધ્યમાન સ્થાનની જરૂર પડશે બરાબર છે તો આ સાદો લોલક છે એમાં એને પોતાનું મધ્યમાન સ્થાન છે બરાબર આ મધ્યમાન સ્થાનની આસપાસ લોલક શું કરે છે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત પથ પર અને નિયત સમયાંતરાલ પછી પોતાની ગતિનું શું કરે છે પુનરાવર્તન કરે છે તો લોલકની જે ગતિ છે એ કેવી છે તો દોલિત ગતિ છે બરાબર આપણે ઉદાહરણમાં લખીએ તો લખી શકાય કે લોલકની ગતિ બરાબર એ દોલિત ગતિ છે ત્યાર પછી આપણે બીજું લખવું હોય તો લખી શકાય કે સ્પ્રિંગ સાથે બાંધેલા બ્લોકની ગતિ સ્પ્રિંગ સાથે બાંધેલ બ્લોકની ગતિ બરાબર તો લોલકની ગતિ અને સ્પ્રિંગ સાથે બાંધેલ બ્લોકની ગતિ આ બંને ઉદાહરણો એવા છે કે જેમાં પદાર્થને શું છે પોતાનું નિયત બિંદુ એટલે પોતાનું મધ્યમાન સ્થાન છે એની આસપાસ નિશ્ચિત પથ પર અને નિયત સમય અંતરાલ પછી પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે જે ખરેખર આવર્ત ગતિ છે પણ એ આવર્ત ગતિ છે એ કોના માટેની છે તો કે દોલિત ગતિ માટે બરાબર બીજો પ્રકાર છે દોલિત ન હોય તેવી ગતિ તો હવે ઓટોમેટિકલી ખબર પડી જાય કે આમાં મધ્યમાન સ્થાનની જરૂર નથી મધ્યમાન સ્થાનની જરૂર પડતી નથી બરાબર છે દોલિત ન હોય તેવી ગતિ એમાં મધ્યમાન સ્થાનની જરૂર પડતી નથી દાખલા તરીકે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનની ગતિ તો વચમાં ન્યુક્લિયસ હોય અને એની પાસ આસપાસ છે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો એને કોઈ મધ્યમાન સ્થાન નથી ઇલેક્ટ્રોન છે નિશ્ચિત પથ ઉપર ગતિ કરે છે નિયત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે પણ એને કોઈ નિશ્ચિત મધ્યમાન સ્થાન કે નિયત બિંદુ નથી બરાબર તેમ છતાં એ ગતિ કેવી છે આવર્ત ગતિ છે બરાબર છે આવર્ત ગતિ છે પણ એને આપણે દોલિત ગતિ કહી શકીએ નહીં દોલિત ગતિમાં શેની જરૂર પડશે મધ્યમાન સ્થાનની જરૂર પડે બરાબર છે તો લોલક અને સ્પ્રિંગ સાથે બાંધેલો બ્લોક આ બે ઉદાહરણ એવા છે કે જેમાં મધ્યમાન સ્થાન છે પણ સૂર્યની ફરતે ગ્રહોની ગતિ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનની ગતિ એમાં કોઈ સ્પેસિફિક મધ્યમાન સ્થાન નથી એટલે એ બે ઉદાહરણો આપણે અહીંયા લખી શકીએ કે દોલિત ન હોય એવી ગતિ બરાબર એટલે અહીંયા શું લખી શકાય સૂર્યની ફરતે ગ્રહોની ગતિ અને ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનની ગતિ બરાબર છે તો અહીંયા મેં તમને વાત કરી હતી ને કે આપણે દોરી સાથે એક પથ્થર બાંધી અને દોરીને આપણે ફેરવીએ તો પથ્થર શું કરશે વર્તુળાકાર ગતિ કરશે પણ એમાં કોઈ નિયત બિંદુ નથી બરાબર આપણે જ્યાંથી દોરીને પકડી છે તો એનું કેન્દ્ર છે બરાબર છે એટલે કેન્દ્રગામી બળ લાગે છે એને આપણે નિયત બિંદુ નહીં કહીએ બરાબર પથ્થર જે ફરે છે નિશ્ચિત પથ ઉપર જ ફરે છે પછી નિયત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન જ કરે એટલે આવર્ત ગતિ છે પણ દોલિત ગતિ છે નહીં બરાબર તો આવર્ત ગતિના કેટલા પ્રકાર છે બે એક છે દોલિત ગતિ અને બીજું છે દોલિત ન હોય તેવી ગતિ બરાબર દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ છે મારા શબ્દો ખાસ સાંભળજો દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ છે પણ દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ નથી ખ્યાલ આવે છે આ બધી જ કેવી ગતિ છે આવર્ત ગતિ છે પણ આ બધી એ દોલિત ગતિ નથી દોલિત ગતિ આમાંથી બે જ છે એક છે લોલકની ગતિ અને એક છે સ્પ્રિંગ સાથે બાંધેલા બ્લોકની ગતિ એટલે દરેક દોલિત ગતિ ગમે એટલા પ્રકારની થતી હોય એ દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ છે પણ દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ નથી બરાબર છે આ ખાસ આની અંદર યાદ રાખવાનું છે અને છેલ્લે હવે આપણે જોઈએ આ જે દોલિત ગતિ છે એના પણ પાછા બે પ્રકાર પડે છે એક છે સરળ આવર્ત ગતિ અને બીજું છે બિન સરળ આવર્ત ગતિ દોલિત ગતિના બે પ્રકાર એક કયું છે સરળ આવર્ત ગતિ અને બીજું છે બિન
सरल आवर्त गति बराबर। दोलित गति ना जे बे प्रकारों छे एमां एक छे सरल आवर्त गति सिंपल हार्मोनिक ओसिलेशन बराबर, एने शुं कहेवामां आवे छे सरल आवर्त गति। अने बीजुं शुं छे बिन सरल आवर्त गति। सरल आवर्त गति मां सतत बाह्य बळनी जरूर पड़ती नथी, सतत बाह्य बळ नी जरूर पड़ती नथी बराबर। जो आ लोलक छे ए ज्यारे शुरुआतमां स्थिर होय त्यारे गति नथी करती, पछी एक वखत तमे एने आ छेडાને આમ ખેંચી અને છોડી દો પછી શું થશે તો કે સતત એ પોતાની રીતે ગતિ કર્યા કરશે બરાબર। વારંવાર એના ઉપર આપણે બાહ્ય બળ લગાડવું પડશે નહીં બરાબર છે। તો આ લોલકની જે ગતિ છે કેવી કહેવામાં આવે છે, સરળ આવર્ત ગતિ। ઉદાહરણ લખો તો લખી નાખીએ લોલકની ગતિ એ કેવી છે, સરળ આવર્ત ગતિ। એવી જ રીતે આ સ્પ્રિંગ સાથે બાંધેલા બ્લોકની ગતિ એ પણ કેવી છે, સરળ આવર્ત ગતિ। આ બાજુ આમ ધારો કે દ્રઢ આધાર છે અને નીચે સ્પ્રિંગ લટકાવેલી છે અને સ્પ્રિંગ સાથે આપણે બ્લોક બાંધેલો છે, બ્લોકને આમ ખેંચી અને છોડી દઈએ તો બ્લોક શું કરશે, પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ આવી રીતે આમ સતત દોલનો કર્યા કરશે। એક જ વખત આપણે બાહ્ય બળ લગાડવું પડશે, ક્યારે, બ્લોકને ખેંચવા માટે। ખેંચીને છોડી દો ત્યાર પછી ઓટોમેટિક એની જાતે બ્લોક શું કરશે, પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ દોલનો કરશે બરાબર। વારંવાર એના ઉપર સતત બાહ્ય બળની જરૂર પડતી નથી, તો આવી જે ગતિ છે એને શું કહેવામાં આવે છે, સરળ આવર્ત ગતિ। પછી એવું નહીં હોય કે સતત એ દોલનો કર્યા જ કરશે, અમુક સમય અંતરાલ પછી એ દોલનો મંદ પડશે બરાબર છે, અને થોડા સમય પછી દોલનો છે સાવ બંધ થઈ જશે। અને એના પાછળના બે મેઇન ફેક્ટ જવાબદાર છે, એક કયું છે તો કે હવાનું અવરોધક બળ, અને બીજું કયું છે તો કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ। આ બે બળોના કારણે એ સ્પ્રિંગના જે દોલનો છે એ શું થઈ જાય છે, અમુક સમય પછી ધીમા થઈ અને બંધ થઈ જાય છે। પણ એ દોલન સતત ચાલુ રાખવા હોય તો આપણે વારંવાર બાહ્ય બળની જરૂર પડતી નથી, માટે એને શું કહેવામાં આવે છે, સરળ આવર્ત ગતિ। અહીંયા છે બિન સરળ આવર્ત ગતિ, તો એ આનાથી તદ્દન ઉલટું, બાહ્ય બળની જરૂર પડે છે, બાહ્ય બળની જરૂર પડે છે બરાબર। બિન સરળ આવર્ત ગતિમાં શું હોય તો કે આપણે બિન સરળ આવર્ત ગતિ કરાવી હોય તો પદાર્થને સતત બહારથી બાહ્ય બળ લગાડવું પડે છે। દાખલા તરીકે રેલવે એન્જિનનું પિસ્ટન, રેલવે એન્જિનના પિસ્ટનની ગતિ રેલવે એન્જિનનું પિસ્ટન જે ગતિ કરે છે સરળ આવર્ત ગતિ છે, પણ સોરી દોલિત ગતિ છે, પણ એનો પ્રકાર કેવો, બિન સરળ આવર્ત ગતિ। શા માટે, તો કે રેલવે એન્જિનનું પિસ્ટન છે એને આપણે આમ સતત ગતિ કરાવી હોય બરાબર તો એના ઉપર શું કરવું પડે છે, બાહ્ય બળ લગાડવું પડે। તો તમને એમ પ્રશ્ન થાય કે પિસ્ટન ઉપર બાહ્ય બળ કેવી રીતે લાગુ, તો રેલવેનું જે એન્જિન છે એ શું કરે છે, પિસ્ટન ઉપર સતત બાહ્ય બળ લગાડે છે અને પિસ્ટનની દોલિત ગતિ છે એ ચાલુ રાખે છે। માટે સતત એની ગતિ ચાલુ રાખવા માટે આપણે સતત બાહ્ય બળની જરૂર પડે છે, માટે રેલવે એન્જિનના પિસ્ટનની જે ગતિ છે એ કેવી છે, બિન સરળ આવર્ત ગતિ છે। અને લોલકની ગતિ કે પછી સ્પ્રિંગ સાથે બાંધેલા બ્લોકની ગતિ એ કેવી છે, સરળ આવર્ત ગતિ, એમાં આપણે સતત બાહ્ય બળની જરૂર પડતી નથી બરાબર છે। તો આ છે ગતિના પ્રકાર, એને આપણે ચાર્ટના સ્વરૂપમાં છે એ ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે બરાબર। આ આખો ભાગ આપણે ભણી ગયા છીએ, આ આખો ભાગ હવે આપણે ડિટેલમાં ભણવાના છીએ, પણ એક વખત તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ભાઈ આવર્ત ગતિ કોને કહેવાય બરાબર છે, આવર્ત ગતિના પ્રકારો કેટલા છે, એમાં દોલિત ગતિ કોને કહેવાય, દોલિત ન હોય તેવી ગતિ કોને કહેવાય, દોલિત ગતિના વળી પાછા પ્રકારો કેટલા, એમાં સરળ આવર્ત ગતિ કોને કહેવાય, બિન સરળ આવર્ત ગતિ કોને કહેવાય, આ બધી ગતિના જે ઉદાહરણો છે એ કેવા હોય બરાબર। આ બધી જ માહિતીનો જો કોન્સેપ્ટ તમે એક વખત મગજમાં ક્લિયર કરી નાખશો તો આ ચેપ્ટર સમજવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં બરાબર। આ કોઈ વસ્તુ આપણને ટેક્સ્ટબુકમાં આપેલી નથી
ડાયરેક્ટ આવર્ત ગતિની વ્યાખ્યાથી શરૂઆત કરેલી છે પણ તમારા માઇન્ડમાં આ બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ એટલા માટે મેં આ પ્રસ્તાવના સ્વરૂપે લીધેલ છે બરાબર તો વ્યવસ્થિત આખો જે ટોપિક છે એ જોઈ લો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્યાર પછીનો આપણો પહેલો પ્રશ્ન છે કે આવર્ત ગતિ કોને કહે છે અને તેના ઉદાહરણો આપો તો સૌથી પહેલા આપણે આવર્ત ગતિની વ્યાખ્યા લખીએ આવર્ત ગતિ તો શું થાય આવર્ત ગતિની વ્યાખ્યા તો જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિયત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તે પદાર્થ આવર્ત ગતિ કહે છે તેમ કહેવાય બરાબર જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિયત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તે પદાર્થ આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય બરાબર આ એની વ્યાખ્યા છે હવે આપણે આવર્ત ગતિના અલગ અલગ ઉદાહરણ જોઈએ તો ખાસ ધ્યાન આપજો પહેલું ઉદાહરણ છે કે જ્યારે કોઈ જીવડું ઢાળવાળા માર્ગ પર ઉપર ચડે છે અને નીચે પડે છે અને મૂળ સ્થિતિમાં આવે છે જો જીવડું આ ગતિનું પુનરાવર્તન કરે તો જીવડાની આ ગતિ આવર્ત ગતિ કહેવાય ખ્યાલ આવે છે કોઈ એક જીવડું છે એ આમ ઢાળવાળા માર્ગ ઉપર આમ ઉપર ચડે છે વળી પાછું નીચું પડે પોતાની મૂળ સ્થિતિમાં આવે વળી પાછું ઉપર ચડે પાછું ત્યાંથી નીચું પડે પોતાની મૂળ સ્થિતિમાં આવે તો સતત જો પોતાની ગતિનું આવી રીતે પુનરાવર્તન કરે તો જીવડાની જે આ ગતિ છે એને શું કહેવામાં આવે છે આવર્ત ગતિ તો જમીનથી જીવડાની જે ઊંચાઈ છે એના વિરુદ્ધ આપણે સમયનો આલેખ દોરીએ તો કેવો મળે તો અહીંયા આપણે વાય અક્ષ ઉપર ઊંચાઈ લઈએ એટલે જીવડાનું જે સ્થાન છે જમીનથી આમ ઢાળ ઉપર ચડે તો કેટલી ઊંચાઈ સુધી જાય છે એ સ્થાન આપણે એક્સ ટી લઈએ વિરુદ્ધ સમય ટી નો આપણે આલેખ દોરીએ તો શરૂઆતમાં જીવડું ધારો કે જમીન ઉપર છે એની મૂળ સ્થિતિમાં પછી શું થાય છે તો કે સમય પસાર થતો જાય છે અને જીવડું છે એ આમ ઢાળ ઉપર ચડે છે બરાબર મેક્સિમમ અહીંયા સુધી પહોંચે છે ત્યાંથી પાછો શું થાય છે નીચે પડે નીચે પડી અને પોતાની મૂળ સ્થિતિમાં આવે છે વળી પાછું શું કરે છે તો કે ઢાળ ઉપર ચડે છે બરાબર પાછું નીચે આવે છે પાછું ઢાળ ઉપર ચડે બરાબર તો જીવડાની જે આવર્ત ગતિ છે એનો એક્સ ટી વિરુદ્ધ ટી નો આલેખ આપણને કંઈક આવો મળે છે બરાબર અહીંથી અહીંયા સુધીનો જે સમયગાળો છે એને આપણે કેપિટલ ટી વડે દર્શાવીએ આ કેપિટલ ટી સમયગાળો શેનો છે તો કે જમીનની સપાટી ઉપરથી જીવડું ઢાળ ઉપર ચડે છે
અને ત્યાંથી પાછો નીચે પડે અને પોતાની મૂળ સ્થિતિમાં આવે ત્યાં સુધીનો જે સમયગાળો છે એને આપણે શેના વડે દર્શાવીએ ટી બરાબર છે તો એકદમ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે કોઈ જીવડું ઢાળવાળા માર્ગ ઉપર ચડે છે અને નીચે પડે છે અને મૂળ સ્થિતિમાં આવે છે જો જીવડું આ ગતિનું પુનરાવર્તન કરે તો જીવડાની આ જે ગતિ છે એને શું કહેવામાં આવે છે આવર્ત ગતિ કહે છે તો આ પહેલું ઉદાહરણ છે બીજું ઉદાહરણ આપણે જોઈએ પાખર ભડિયા ચાલતું નાનું બાળક એક પગથિયું ચઢે છે અને નીચે ઉતરે છે જો બાળક આ ગતિનું પુનરાવર્તન કરે તો તેની આ ગતિને કેવી ગતિ કહેવાય આવર્ત ગતિ પાખર ભડિયા ચાલતું એક બાળક શું કરે છે તો કે એક પગથિયું ચડે છે વળી પાછું નીચું ઉતરે ફરી પાછું એ પગથિયું ચડે વળી પાછું નીચું ઉતરે બરાબર સતત પોતાની ગતિનું આ રીતે પુનરાવર્તન કરે તો બાળકની આ જે ગતિ છે એને શું કહેવામાં આવે છે આવર્ત ગતિ તો જમીનથી પગથિયાની જે ઊંચાઈ છે એના વિરુદ્ધ આપણે સમયનો આલેખ દોરીએ બાળકની આવર્ત ગતિ માટેનો તો એ આપણને આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે વાય અક્ષ ઉપર આપણે ઊંચાઈ એક્સ લઈએ અને આ એક્સ અક્ષ ઉપર આપણે શું લઈએ સમય લઈએ બરાબર તો બાળક છે એ અત્યારે જમીન ઉપર છે પછી શું કરે છે તો કે આમ એક પગથિયું ચડે છે બરાબર પછી થોડા સમય માટે ત્યાં ને ત્યાં બેઠું રહે છે બરાબર છે એટલે સમય કેવો થાય પસાર થઈ જાય છે પણ એનું સ્થાન કેવું છે અચળ છે વળી પાછું એ બાળક શું કરે છે તો કે નીચે ઉતરે છે વળી પાછો થોડો સમય છે એ આરામ કરે છે ફરી પાછું એ પગથિયું ચડે છે તો શું થશે તો આપણને આ પ્રકારનો આલેખ મળશે બરાબર છે તો આ જે છે એ શું દર્શાવે છે તો કે બાળક છે એ જમીન ઉપર છે ત્યાંથી આ પગથિયું ચડે છે પગથિયા ઉપર થોડી વાર બેસે છે ફરી પાછું પગથિયું ઉતરે છે વળી પાછું નીચે થોડી વાર બેસે છે પાછું પગથિયું ચડે છે પગથિયા ઉપર બેસે ફરી પાછું નીચે ઉતરે આમનો સતત પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો બાળકની આ જે ગતિ છે એને શું કહેવામાં આવે છે આવર્ત ગતિ એક વખત પગથિયું ચડી અને ઉતરવા માટેનો જે સમય છે એને આપણે શું કહીએ છીએ ટી બરાબર તો આ બીજું ઉદાહરણ છે ત્રીજું એક આપણે ઉદાહરણ જોઈએ કે એક સ્થિતિસ્થાપક બોલ છે આપણી પાસે ઉદાહરણ નંબર ત્રણ સ્થિતિસ્થાપક બોલની હાથની હથેળી અને જમીન વચ્ચે વારંવાર ગતિ કરાવતા બોલ આવર્ત ગતિ કરે છે બરાબર આપણી પાસે એકદમ સ્થિતિસ્થાપક બોલ હોય એને આપણે જમીનની સપાટી આપણા હાથની હથેળી એમની વચ્ચે આવી રીતે આમ સતત આપણે એની ગતિ કરાવીએ બરાબર તો બોલની જે ગતિ છે એ કેવી છે આવર્ત ગતિ છે બોલ આમ જમીનથી ઉપર આવે ત્યારે અને નીચે જાય ત્યારે આ બંને પ્રકારની જે બોલની ગતિનો જે આકાર છે એ પરવલય આકાર છે ખાસ યાદ રાખજો બરાબર છે સ્થિતિસ્થાપક બોલને આપણે હાથની હથેળી અને જમીન એમની વચ્ચે આવી રીતે આમ સતત વારંવાર ગતિ કરાવીએ ત્યારે બોલ જ્યારે ઉપર આવે છે ત્યારે અને બોલ નીચે જાય છે ત્યારે એમની ગતિનો જે માર્ગ છે કેવા આકારનો છે પરવલય આકારનો છે તો સમજો કે બોલ છે એ આવી રીતે આમ ઉપરથી નીચે આવે છે બરાબર આપણે બોલની જે ઊંચાઈ છે જમીનથી એક્સ થી એના વિરુદ્ધ આપણે સમયનો આલેખ દોરીએ બરાબર તો બોલ છે અમુક ઊંચાઈ પરથી નીચે આવે છે તો નીચે આવે ત્યારે એનો આકાર છે કેવો છે પરવલય આકાર છે બરાબર વળી પાછો બોલ છે
ત્યાં ઉપર જાય ત્યારે પણ એનો આકાર કેવો હશે પરવલય પછી ત્યાંથી નીચે આવે ત્યારે એનો આકાર પરવલય વળી આમ ઉપર જાય ત્યારે આકાર કેવો હશે પરવલય આકાર હશે બરાબર છે તો આ બોલની જમીનથી ઊંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ છે આ જે સમયગાળો છે ટી એ શું છે તો કે એક વખત ઉપરથી નીચે આવે અને ફરી પાછો ઉપર જાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એને આપણે કેપિટલ ટી વડે દર્શાવીએ છીએ તો એક સ્થિતિસ્થાપક બોલ એમની હાથની હથેળી અને જમીન એમની વચ્ચે વારંવાર આપણે ગતિ કરાવી તો એ જે ગતિ છે એને શું કહેવામાં આવે છે આવર્ત ગતિ બોલ જ્યારે ઉપર આવે છે ત્યારે અને નીચે જાય છે ત્યારે એની જે ગતિનો માર્ગ છે એ કેવો આકારનો છે પરવલય આકારનો તો આ ત્રણે ત્રણ જે આલેખો છે એ આવર્ત ગતિના ઉદાહરણો છે પહેલો આલેખ જીવડાની ગતિ માટેનો બીજો આલેખ પાખરભળિયા ચાલતું નાનું બાળક છે એનો અને ત્રીજો આલેખ બોલની ગતિનો છે બરાબર છે હવે અહીંયા બોલની ઊંચાઈ શોધવા માટેના સૂત્ર પણ આપણે લખી શકીએ બરાબર અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણને યાદ છે તો બોલ જ્યારે ઉપર જાય ત્યારે અને નીચે આવે ત્યારે બંને આપણે એની ઊંચાઈના સૂત્રો લખી શકીએ તો h બરાબર ut પ્લસ 1/2 gt સ્ક્વેર આ બોલની ઊંચાઈ શોધવા માટેનું સૂત્ર છે પણ આ ક્યારે આપણે લાગુ પાડી શકીએ તો કે બોલ નીચે આવે ત્યારે બોલ નીચે આવે ત્યારે શું કરે છે તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની દિશામાં ગતિ કરે છે માટે આપણે ગુરુત્વ પ્રવેગ જી છે એ ધન લીધેલ છે બરાબર છે તો એ કેટલી ઊંચાઈથી બોલ જમીનની સપાટી ઉપર પડ્યો છે એ ઊંચાઈ શોધવા માટેનું આ સૂત્ર છે બીજું સૂત્ર h બરાબર ut માઇનસ 1/2 gt સ્ક્વેર આ ક્યારે તો કે બોલ ઉપર જાય ત્યારે બરાબર કારણ કે બોલ ઉપર જશે ત્યારે શું થશે તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે બરાબર એટલે g છે એ કેવું આવશે માઇનસ આવશે તો નીચેથી કેટલી ઊંચાઈ સુધી બોલ જાય છે એ ઊંચાઈ શોધવા માટેનો સૂત્ર આ છે અથવા તો કેટલી ઊંચાઈ પરથી બોલ નીચે પડે છે એ ઊંચાઈ શોધવા માટેનું સૂત્ર આ છે બેમાંથી કોઈ એક સૂત્ર તમે વાપરો તો તમને બોલની ઊંચાઈ મળી જશે બરાબર છે તો આ આવર્ત ગતિ કોને કહે છે આ એની વ્યાખ્યા છે આ એના અલગ અલગ ઉદાહરણો છે એ ઉદાહરણોને અનુરૂપ આ આપણને આલેખો મળે છે ઊંચાઈ વિરુદ્ધ સમયના બરાબર આ સિવાય પણ બીજા ઘણા બધા ઉદાહરણો છે આવર્ત ગતિના જેમ કે ચોથા નંબરનું આપણે ઉદાહરણ લખીએ સેવવાના સંચાની સોયની ગતિ સિલાઈ મશીન તમે જોયું હશે એની જે સોય ગતિ કરે છે એ કેવી ગતિ છે આવર્ત ગતિ છે બરાબર એટલે સીવવાના સંચાની સોયની ગતિ એ આવર્ત ગતિ છે ત્યાર પછી રેલવે એન્જિનના પિસ્ટનની ગતિ પાંચમા નંબરનું રેલવે એન્જિનના પિસ્ટનની ગતિ એ પણ કેવી ગતિ છે આવર્ત ગતિ છે પછી ઉડતા પક્ષીના પાંખની ગતિ ખ્યાલ છે ને ઉડતા પક્ષીના પાંખની ગતિ કોઈ પણ પક્ષી ઉડતું હોય ત્યારે એની પાંખ છે સતત આ રીતે આમ દોલનો કરતી હોય બરાબર તો ઉડતા પક્ષીના પાંખની જે ગતિ છે એ કેવી ગતિ છે આવર્ત ગતિ છે બરાબર હજી આપણે આગળ જોવું હોય તો જોઈ શકાય સાતમા નંબરનું ઉદાહરણ જોઈએ આપણે સૂર્યની ફરતે ગ્રહોની ગતિ સૂર્યની ફરતે ગ્રહોની ગતિ બરાબર સૂર્યની ફરતે ગ્રહોની ગતિ એ આવર્ત ગતિ તો છે પણ એ કેવા પ્રકારની ગતિ છે તો કે નિયમિત વર્તુળમય ગતિ નિયમિત વર્તુળમય ગતિ છે બરાબર સૂર્યની ફરતે ગ્રહોની ગતિ એ કેવી છે નિયમિત વર્તુળમય ગતિ તો આવા તમે ઘણા બધા ઉદાહરણો છે એ આવર્ત ગતિ માટે આપી શકો છો બરાબર એટલા ઉદાહરણો ઇનફ છે
હવે બોર્ડ પૂરું થઈ ગયું છે, એક વખત તમે વ્યવસ્થિત દરેક વસ્તુ જોઈ લો ત્યાર પછી હજી આપણે આનાથી થોડુંક આગળ જોઈએ, બરાબર. હું માત્ર આ ત્રણ આલેખો કાઢું છું, બરાબર છે. એ આલેખોની જગ્યાએ આપણે બે ચાર પોઈન્ટ બીજા જોવાના છે, એ જોઈ લઈએ, બરાબર. હવે જુઓ, આપણે આવર્ત ગતિના અલગ અલગ સાત ઉદાહરણો આપ્યા. આ બધા ઉદાહરણો પરથી આવર્ત ગતિની એક સરળ વ્યાખ્યા આપણે આપી શકીએ, બરાબર. આમ આવર્ત ગતિની સરળ વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય, બરાબર. આવર્ત ગતિના આપણે ઘણા બધા ઉદાહરણો જોયા, એ દરેક ઉદાહરણ પરથી આપણે આવર્ત ગતિની એક સરળ વ્યાખ્યા આપી શકીએ. શું લખાય? કે જે ગતિ પોતાને નિયમિત અંતરાલો પછી પુનરાવર્તન કરે છે એ ગતિને શું કહેવામાં આવે છે? આવર્ત ગતિ કહે છે. જે ગતિ પોતાને નિયમિત અંતરાલ પછી પુનરાવર્તિત કરે છે તેને આવર્ત ગતિ કહે છે. જે ગતિ પોતાને નિયમિત અંતરાલ પછી પુનરાવર્તિત કરે એને શું કહેવામાં આવે છે? આવર્ત ગતિ. તો આ એક આવર્ત ગતિની સરળ વ્યાખ્યા છે, બરાબર. આવી ગતિમાં આવી ગતિમાં પદાર્થ એટલે કે તંત્ર પર પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી, બરાબર. આવી ગતિમાં પદાર્થ એટલે કે તંત્ર પર કોઈ પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી, તેથી આવર્ત ગતિ સતત ચાલુ રાખવા માટે સતત બાહ્ય બળની જરૂર પડે છે. કારણ કે પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું ન હોય તો આપણે શું કરવું પડે? સતત બાહ્ય બળ આપવું પડે, બરાબર છે. આ સાતે સાત ઉદાહરણ એવા છે કે દરેક પદાર્થ છે એ આવર્ત ગતિ તો કરે જ છે, પણ એમાં ક્યાંય પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી. તેથી આ દરેક પદાર્થોની આવર્ત ગતિ ચાલુ રાખવા માટે આપણે સતત બાહ્ય બળની જરૂર પડે છે. જો પહેલું ઉદાહરણ શું છે કે કોઈ ઢાળવાળા માર્ગ ઉપર જીવડું ચઢે છે, પાછું નીચે પડે છે, પોતાની મૂળ સ્થિતિમાં આવે છે, તો જીવડાને ઢાળ ચઢવા માટે બળની જરૂર પડે, આપોઆપ ચડી શકતું નથી. એવી જ રીતે બીજું ઉદાહરણ છે ભાખરભળિયા ચાલતું બાળક, તો બાળકને પગથિયું ચડવા માટે અને ઉતરવા માટે એક બળની જરૂર પડશે, બરાબર. ત્રીજું છે સ્થિતિસ્થાપક બળની હથેળી, બરાબર, હાથની હથેળી અને જમીન વચ્ચેની ગતિ, તો સતત આપણે ગતિ કરાવવા માટે હાથ વડે બોલ ઉપર બળ લગાડવું પડશે, બરાબર છે. પછી સીવવાના સંચાની સોયની ગતિ, બરાબર, કાં તો આપણે મોટર વડે સંચાની સોય છે એના બળ આપવું પડે, અથવા તો પગ વડે આપણે બળ આપી અને સંચાની સોયને આવર્ત ગતિ કરાવી શકીએ, બરાબર. રેલવે એન્જિનના પિસ્ટનની ગતિ, એન્જિન વડે પિસ્ટન ઉપર બળ આપવામાં આવે. ઉડતા પક્ષીના પાંખની ગતિ, બરાબર છે. પાંખ છે એ એમનેમ કાંઈ ફળફળતી ન હોય, પક્ષી છે એના ઉપર બળ લગાડતું હશે, બરાબર. સૂર્યની ફરતે ગ્રહોની ગતિ, તો સૂર્ય છે એ ગ્રહોને પોતાનું કેન્દ્રગામી બળ આપે છે, જેના કારણે ગ્રહો સૂર્યની આસપાસ ગતિ કરી શકે છે. તો કહેવાનો મતલબ શું છે કે આ બધી જ ગતિ આવર્ત ગતિ છે, પણ ક્યાંય આમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી. એટલે આવી ગતિ જો આપણે સતત ચાલુ રાખવી હોય તો બાહ્ય બળની જરૂર પડે છે, બરાબર. દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ નથી, બરાબર. જો દોલિત ગતિ થતી હોય
तो आपने कई बाह्य बल की जरूरत पड़े नहीं। दरेक आवर्त गति ए दोलित गति नहीं। दाखला तरीके आपने एम कही सकिए कि सूर्य की फरते ग्रहों की गति केवी गति छे? नियमित वर्तुलाकार मार्गे थती गति छे, बराबर छे। दरेक आवर्त गति ए दोलित गति नथी, पण दरेक दोलित गति ए आवर्त गति जरूर छे, बराबर छे। એટલે દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ નથી। દાખલા તરીકે સૂર્યની ફરતે ગ્રહોની ગતિ એ આવર્ત ગતિ છે પણ દોલિત ગતિ નથી, બરાબર છે। તો આ આવર્ત ગતિ વિશે આપણે ડિટેલમાં માહિતી અહીંયા પૂરી કરી, બરાબર છે। તો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ। પહેલો ટોપિક આપણે પ્રસ્તાવના ભણ્યા, ખાસ તો એ તૈયાર કરજો, બરાબર છે। અને બીજા ટોપિકની અંદર આપણે આવર્ત ગતિ કોને કહેવાય એના અલગ અલગ ઉદાહરણો જોઈએ, બરાબર છે। એના માટેના આપણે આલેખો દોર્યા અને ત્યાર પછી આપણે બીજી કેટલીક વધારાની માહિતી આપણે આવર્ત ગતિ માટે જોઈ। આ દરેક વસ્તુ છે એ વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો, ન ખબર પડે ત્યાં પૂછી લેજો, બરાબર। નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે દોલિત ગતિ એટલે શું અને એના ઉદાહરણો જોઈશું, બરાબર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।